આજરોજ ગુજરાતમાં બને સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દુનિયાનું સૌથી ઊંચી ઇમારત ગણાય છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાઇડની હવાની સેવા શરૂ કરાઈ હતી. જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં એરિયલ વ્યૂ જોઈને પ્રવાસીઓ ખુશ થઈ ગયા હતા, જ્યારે હેલિકોપ્ટરમાંથી એરિયલ વ્યૂમાં સરદારને પ્રતિમાની નજીકથી જોવામાં લહાવો લેવા મળ્યો હતો. જ્યારે રાજપીપળાની અંદર આજે સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા દેશ વિદેશથીમાંથી 2 માસમાં 5 લાખથી વધુ પ્રવાસીઓ મુલાકાત લઈ ચૂક્યા છે, ત્યારે હવે પ્રવાસીઓને વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદારની છે. જ્યારે ઊંચી પ્રતિમાને નજીકથી હવાઈ નજારા જોવાનો અવસર પ્રવાસીઓને મળ્યો છે, ત્યારે હવે સ્ટેચ્યુ યુનિટીને લીમડી હેલિપેડ પરથી ખાનગી હેલિકોપ્ટર દ્વારા પ્રવાસીઓ માટે 10 મિનિટમાં હેલિકોપ્ટર રાઇડ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં માત્ર 2900 રૂપિયામાં ટિકિટમાં સ્ટેચ્યુ નર્મદા વેલી ઓફ ફ્લાવરની ટેન્ટ સિટી અને સાતપાડા વિદ્યાની ગરિમાને એરિયલ દ્વારા વ્યૂ હવાઈ સફરથી જોવા મળતો અદ્ભુત નજારો પ્રવાસીઓ માણી રહ્યા છે. જ્યારે ચાલો અમારા પ્રતિનિધિ દ્વારા આજ એક આ અલગથી જ નજારો જોવા મળે છે, જેને આપ લાઈવ નિહાળીએ છીએ, ત્યારે આવો જોઈએ આજ અમારો વિશેષ અહેવાલ. અને આપણું હેલિકોપ્ટરે ઉડાન ભર્યું છે અને અત્યારે વેલી ઓફ ફ્લાવર પરથી આ હેલિકોપ્ટર પસાર થઈ રહ્યું છે. તમે જોઈ રહ્યા છો કે અહીંયા વેલી ઓફ ફ્લાવર, ફૂલોનો બગીચો અને ત્યાર પછી સાતપુરા અને વિંધ્યાચળની ગિરિમાળાઓનો અદ્ભુત નજારો. પણ આપણે અત્યારે આ વેલી ઓફ ફ્લાવરની સાથે સાથે સાતપુરાની ગિરિમાળાઓનો અદ્ભુત નજારો નર્મદા ડેમ આપણે ફ્રન્ટ સાઈડ થી જોઈએ છે, પણ ઉપરના સાઈડ થી જ્યાં વીજ ઉત્પાદન પણ થઈ રહ્યું છે એ જળ વિદ્યુત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈ ચૂક્યા છે. નર્મદા ગુજરાત અને ભારત માટે ગૌરવની વાત એ છે કે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સરદાર પટેલની પ્રતિમા નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે નર્મદા ડેમથી 3 કિલોમીટર દૂર સાધુ ટેકરી ઉપર બનાવવામાં આવ્યું છે. આ અદ્ભુત સરદાર પટેલની પ્રતિમા આજે હેલિકોપ્ટર દ્વારા એરિયોપ્ટર અત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી પસાર થઈ રહ્યું છે અને તેની આજુબાજુથી ચક્કર લગાવી રહ્યું છે. 182 મીટરની ઊંચી પ્રતિમાનો અદ્ભુત નજારો એરિયલ વ્યૂથી આપણે હેલિકોપ્ટર દ્વારા આ પ્રતિમાના દર્શન કરી રહ્યા છે. ભારતના દેશી 567 બધા ડેમથી 3 કિલોમીટર દૂર સાધુ ટેકરી ઉપર બનાવવામાં આવ્યું છે. આ અદ્ભુત સરદાર પટેલની પ્રતિમા આજે હેલિકોપ્ટર દ્વારા એરિયોપ્ટર અત્યારે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી પસાર થઈ રહ્યું છે અને તેની આજુબાજુથી ચક્કર લગાવી રહ્યું છે. 182 મીટરની ઊંચી પ્રતિમાનો અદ્ભુત નજારો એરિયલ વ્યૂથી આપણે હેલિકોપ્ટર દ્વારા આ પ્રતિમાના દર્શન કરી રહ્યા છે. ભારતના દેશી 567 તમારો લઉં ને તમારો હા બોલાય છે કા ચલો મેં
લોકો ઉપર જ આટા મારતા હતા, પછી નીચે ઉતરવાની પરમિશન. આમ જુઓ ને, આમ ભગવાન બહુ વહેલા હોય તો ત્યાંથી દેખાવ.